અને આ પ્રથમ સામાયિક પરીક્ષા છે એના ડરને દૂર કરવા માટે એની તૈયારી કરવા માટે એની અંદર કેવી રીતે તૈયારી કરશું કેવી રીતે આ પરીક્ષાને ફોડવાની છે અને એનું આજે માર્ગદર્શન તમારા માટે લઈને આવ્યો છું અને આજના લેક્ચરની અંદર શું જોવાના છીએ તો કે પ્રથમ સામાયિક જે પરીક્ષા છે એનો સેક્શન બી છે એમના મોસ્ટ આઈએમપી એટલે કે બે ગુણ માટે આટલું જ તૈયાર કરવાનું છે ધોરણ નવ ની અંદર બસ આટલા પ્રશ્નો જો કોઈ પણ વ્યક્તિ કરી લેશે આટલા પ્રશ્નો કોઈ પણ વ્યક્તિ કરી લેશે તો મને બિલકુલ નથી લાગતું કે એને એક્સ્ટ્રા કશું પણ કરવું પડશે કારણ કે કારણ કે કારણ કે આ પ્રશ્નો જે તમે આજે કરવાના છો આજે તમને જે પ્રશ્નો અમે આપવાના છીએ એ પ્રશ્નો મોસ્ટ 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 રિક્વેસ્ટેડ ક્વેશ્ચન્સ છે અને આ ક્વેશ્ચન એટલા બધા ઇમ્પોર્ટન્ટ છે કે જે તમારી પરીક્ષાને શું બનાવવાના છે તો કે બહેતર બનાવવાના છે શું બનાવવાના છે એક બહેતર બનાવવાના છે તો વિદ્યાર્થી મિત્રો ચાલો

અને એટલા માટે જ વિદ્યાર્થી મિત્રો આજના જે છે ને એ તમારા માટે ખૂબ જ સારા અતિશય સારા ને સારા શું થવાના છે તો કે સાબિત થવાના છે એટલે આ ચેનલ સાથે જોડાયેલા રહેજો અમે તમારી સાથે છીએ અમે તમારી હર હંમેશ સાથે છીએ અને હર હંમેશ રહેવાના છીએ રહેવાના છીએ રહેવાના છીએ અને રહેવાના જ છીએ એમાં શંકાને પણ એક પણ પ્રકારનું સ્થાન નથી યાર

એ આપણને બધાને ખબર છે સજીવોમાં વિવિધતા જે ચેપ્ટર નીકાળી દેવામાં આવ્યું છે ને અત્યારે કયું ચેપ્ટર ચાલે છે ભાઈ તો કે અત્યારે હવે એ આઠમું ચેપ્ટર જે ગતિ હતું ને કેવું થઈ ગયું તમારું સાતમું ચેપ્ટર થઈ ગયું યાર અને આઠમું ચેપ્ટર જે આઠમું ચેપ્ટર ગતિ હતું એનું નામ બદલીને શું થઈ ગયું બળ તથા ગતિના નિયમો અને બારમું ચેપ્ટર એ કયું છે તો કે અંત સુધારણા આટલા ચેપ્ટરો તમારે કરવાના છે અને આટલા ચેપ્ટરો જો તમે કરી લેશો તો મને લાગે છે કે આ પરીક્ષામાં તમે ફોડી ફોડીને ફોડી લેવાના છો સર તમે કહો એટલું જ તૈયાર કરવાનું યસ કરો એટલું તૈયાર સાથે સાથે બીજું પણ તૈયાર કરો બધી વસ્તુ તૈયાર કરો અને જરૂરથી તમારું રિઝલ્ટ સારું આવશે આવશે અને આવશે ઓકે સર તમે કહો એટલું જ યસ એટલું જ કરવાનું છે બીજું કશું કરવાનું નથી ઓકે ચાલો ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા છો જોડાયેલા છો તો આ ચેનલને ને કરજો યાર સાથે સાથે આ જે વિડીયો છે એને યાર લાઈક કરી દો તમારી લાઈક બહુ ઓછી આવે છે જેટલી લાઈક વધારશો જેટલો પણ અમને સપોર્ટ કરશો એટલું તમારા માટે સારું છે કારણ કે તમારા સપોર્ટથી જ અમે છીએ યાર તમે જો સપોર્ટ નહીં કરો તો અમે કશું નથી તો પહેલા તો તમારે બધાએ શું કરવાનું છે તો કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે વિડીયોને શેર કરવાનો છે અને લાઈક કરવાનું વિદ્યાર્થી મિત્રો ભૂલવાનું નથી બરોબર હજી ચાલુ થયું યસ હજી ચાલુ જ થયું છે ચાલો પેલો પ્રશ્ન પેલો પાર્ટ છે આપણો આપણી આસપાસમાં દ્રવ્ય એમાં કેવા કેવા પ્રશ્નો છે ભાઈ બે ગુણની અંદર આટલા જ કરવાના છે આટલા કરવાના છે આટલા કરવાના છે બીજું નથી કરવાનું આટલું જ કરવાનું છે ઓકે યસ હજી ચાલુ જ છું બેટા ચાલો પહેલો પ્રશ્ન ઉનાળામાં આપણે કેવા પ્રકારના કપડા પહેરવા જોઈએ શા માટે ભાઈ ઉનાળાની અંદર કેવા પ્રકારના કપડા પહેરવા જોઈએ તો કે સુતરાવ કપડા પહેરવા જોઈએ એ આપણને બધાને ખબર છે કેવા કપડા પહેરવા જોઈએ સુતરાવ કપડા વિદ્યાર્થી મિત્રો પહેરવા જોઈએ બરોબર અને એ કપડા

અને શું કહેવાય અને બરફનું ગલન બિંદુ ગલન બિંદુ કોને કહેવાય પેલા તો ગલન કોને કહેવાય એ આપણને ખબર હોવી જોઈએ ગલન કોને કહેવામાં આવે છે તો કે ગલન જે છે એ આપણે કોઈ પણ પદાર્થ ઘન હોય અને પ્રવાહીમાં રૂપાંતર થાય તેને આપણે શું કહીએ છીએ ગલન કહીએ છીએ અને પછી ગલન બિંદુ કે જે તાપમાને ઘન પદાર્થ પ્રવાહીમાં રૂપાંતર પામે એ જે તાપમાન છે એને ગલનબિંદુ કહેવાય અને બરફનું ગલનબિંદુ કેટલું છે ઝીરો ડિગ્રી સેલ્સિયસ કેટલું ઝીરો ડિગ્રી સેલ્સિયસ તો આવી રીતનો પ્રશ્ન જે છે તમારે લખવાનો છે અને એ પણ બે ગુણમાં પૂછાય ત્યાર પછી આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો ત્રીજો પ્રશ્ન જુદા જુદા વૈજ્ઞાનિકોના સમૂહ દ્વારા દ્રવ્ય વિશેની કઈ વિચારધારાઓ રજૂ થઈ કે ભાઈ વોટ ઇઝ અ દ્રવ્ય જેટલા પણ વૈજ્ઞાનિકો છે એને દ્રવ્ય વિશે શું શું વાત કરી દ્રવ્ય વિશે શું શું કહેવાનું દ્રવ્ય વિશે શું શું કીધું એના વિશેનો પ્રશ્ન જે તમને આસાનીથી કોઈ પણ જગ્યાએથી મળી જશે તો સાથે સાથે પેન અને પેપર લઈ લેજો યાર પેન અને પેપર ની અંદર આ બધા પ્રશ્નો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તો લખતા જાજો યાર જો નહીં લખો તો પાછળથી પસ્તાશો સર એ તો તમે નાઇન્થ ચેનલમાં કરાવ્યું જ કરાવ્યું શું ના યસ આ કરાવેલું જ છે બરોબર તો ખાલી પેન અને પેપરમાં બધા પ્રશ્નો લખતા જવાના છે અને એના પ્રશ્નો જવાબો તૈયાર કરવાના છે અને પૂરેપૂરા માર્ક્સ મળે એની ગેરંટી આપણી છે ભાઈ માર્ક્સ ગેરંટી છે સો પ્લીઝ કરજો કરજો યાર તમારા માટે સરસ કન્ટેન્ટ તો પ્લીઝ રિક્વેસ્ટ હાર્ડલી રિક્વેસ્ટ ટુ યુ કે ભાઈ લાઈક તો બની જાય લાઈક તો થઈ જાય ઓકે ચાલો ત્યાર પછી ઇમ્પોર્ટન્ટ 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 ભાઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું છે તો કે દળ અને દળ અને કદના એસા એકમો જણાવો એક ગુણની અંદર અથવા તો એક ગુણમાં પણ પૂછાય અથવા તો બે ગુણની અંદર પણ પૂછાઈ શકે કે દળ અને એના એસા એકમો જણાવો તો આ પણ બહુ જ બરોબર ધક્કા યસ 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 ઇમ્પોર્ટન્ટ છે ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો કયો ઇમ્પોર્ટન્ટ છે તો કે દ્રવ્ય અવસ્થા પર

આ પણ મને લાગી રહ્યો છે કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે શું કામ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે પૂછાશે 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 ને પૂછાશે કારણ કે દ્રવ્યની લાક્ષણિકતા ઓલ ટોપિક બહુ હેલો સેલો છે ઓકે તો આને પણ તૈયાર કરી લેવાના છે બરોબર પચાસ ગુણનું પેપર હોય બેટા તમારું કેટલા માર્કનું પેપર હોય પચાસ ગુણનું કેટલા માર્કનું બેટા હોય પચાસ ગુણનું પેપર હોય તમારું

આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે એની ઉપરથી કેવા કેવા મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો નીકળે તો વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રશ્ન પહેલો પ્રશ્ન પહેલો પ્રશ્ન શું છે કલીલ દ્રાવણ કોને કહેવાય કોને કલીલ દ્રાવણ કહેશો યાર તમે બધાને ખબર છે આપણને કલીલ દ્રાવણ કોને કહેવાય જો બે ગુણના પ્રશ્નો હોય ને બે ગુણના પ્રશ્નો ભટા એની અંદર લિમિટમાં લખવાનું હોય બરાબર આના આ પ્રશ્નો ધારો કે ચાર માર્કમાં પૂછાય તો એની અંદર તમે ખુલા દિલથી તમે લખી શકો પરંતુ કિંતું પરંતુ કિંતું પરંતુ પણ બે ગુણની અંદર તમારે આટલું જ લખવાનું છે આટલું જ લખવાનું છે ને આટલું જ લખવાનું છે શોર્ટ જેટલું કીધું એટલું લખો ભાઈ વધારે કશું લખવાનું નથી ભાઈ વધારે જરૂર પણ નથી મારે યાર કીધું એટલું જ લખવાનું છે છે અને છે ઓકે ક્લિયર છે વન્ડરફુલ ટીચર થેન્ક યુ સો મચ બેટા તમને જો અમારું કામ ગમે છે ને તો પ્લીઝ એક લાઈક કરી દેજો યાર ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો તો ટુકનો જ લખો યાર ટુકનો પણ પૂછાય નિલંબન દ્રાવણ અથવા તો નિલંબિત દ્રાવણ નિલંબન નિલંબિત બંને સમાન શબ્દો છે બેમાંથી કોઈ પણ પૂછાય તો પ્રશ્ન ઠોકી દેવા તો એમાં નિલંબન દ્રાવણ શું છે કોને કહેવાય અને એના ગુણધર્મો પણ લખવાના ગુણધર્મો વાળો ટોપિક મને લાગે છે કે આ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ મોસ્ટ આઈએમપી પ્રશ્નોમાં સમાવેશ થાય છે ત્યાર પછી યસ યસ કીધું તું ને આ બંને પ્રશ્નો આ પણ આ પણ આ બંને પ્રશ્નો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આમાંથી એ ન કરો પણ આ બે તો કરી જ લેજો કારણ કે હશે જ ભાઈ બાપુ હસેજ ઓકે ચાલો ત્યાર પછી શુદ્ધ દ્રાવણની લાક્ષણિકતા દ્રાવણની લાક્ષણિકતા યસ આ પણ ઇમ્પોર્ટન્ટ છે યાર ઇમ્પોર્ટન્ટ છે કોઈ પણ શિક્ષક હોય એને આ પ્રશ્ન પૂછવાનું મન થાય 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 અને થાય તો આ પણ કરી લેવાનું છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો દ્રાવ્યતા એટલે શું દ્રાવ્યતાની વ્યાખ્યા ખાલી લખવાની શું લખવાની દ્રાવ્યતાની ખાલી વ્યાખ્યા દ્રાવ્યતાની ખાલી વ્યાખ્યા લખો એટલે પૂરેપૂરા માર્ક્સ પ્રાપ્ત થાય ત્યાર પછી આપણે જોઈએ તો દ્રાવણની સાંદ્રતા એક લેશું દ્રાવણની સાંદ્રતા કોને કહેવાય અને તે કેવી રીતે દર્શાવવામાં આવે છે ભાઈ દ્રાવણની સાંદ્રતા કોને કહેવાય આપણને બધાને ખબર છે યાર કોને કહેવાય તો કે દ્રાવણની અંદર રહેલું જે દ્રાવ્ય છે દ્રાવણની અંદર રહેલું જે દ્રાવ્ય છે એની જે માત્રા છે એને શું કહેવાય યાર તો કે એને દ્રાવણની સાંદ્રતા કહેવાય ઓકે ડન છે દસ મારું લાઈવ ક્યારે થશે દસમા લાઈવ પણ બેટા આવશે આવશે ધીમે ધીમે બધું આવવાનું છે ડોન્ટ વરી બાઉટ ઇટ યાર તમારા માટે ભેગ ધારણ કર્યો છે તો તમને અમે ઠેઠ સુધી અમે તમને બધી જ જગ્યાએ ઘણો બધો સપોર્ટ કરવા માટે આવી જશું ઓકે ક્લિયર છે ડન છે ચાલો વેરી ગુડ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તમારે તમને ઘણી બધી એવું થતું છે કે સર અમે આ બધું તમે આ પ્રશ્ન આઈએમપી આપ્યા બધી વસ્તુ ઠીક પણ અમારે કોન્સેપ્ટ ક્લિયર કરવા છે અમારે ખાલી આઈએમપી પ્રશ્નો જોતા અમારે બોર્ડની પરીક્ષા આવે ત્યાં સુધીમાં અમારે અમારા નવમા ધોરણના બધા કોન્સેપ્ટ ક્લિયર કરવા છે તો એ બધા કોન્સેપ્ટ ક્લિયર કરવા છે તો આજે જ વિદ્યાર્થી મિત્રો વિદ્યાકુલ એપ્લિકેશન ઉપર જોડાવ અને એડમિશન લો તમારું ટોપર બોચની અંદર જો નવમામાં છો તો નવમાની ટોપર બેચ છે દસમામ છો તો દસમાની ટોપર બેચ છે અગિયારમામાં છો તો અગિયારમાંની ટોપર બેચ છે બારમામાં છો તો બાર કોમર્સમાં પણ ટોપર બેચ છે વિદ્યાર્થી મિત્રો આટલા બધા ફીચર્સ તમને મળવાના છે લાઈવ ક્લાસીસ અત્યારે તમે જે જોવો છો ને અત્યારે તમે જે જોવો છો વિડીયો એવી રીતના લાઈવ ક્લાસીસ તમને જોવા મળશે રેકોર્ડેડ લેક્ચર તમે ધારો કે લાઈવ રેકોર્ડમાં નથી જોડાય લાઈવમાં નથી જોડાય તો રેકોર્ડેડ લેક્ચર એ મળશે યાર ત્યાર પછી આઈએમપી નોટ્સ પ્રેક્ટિસ મટિરિયલ ડાઉટ સેશન વોટ્સએપ સપોર્ટ અરે કેટલું ને કેટલું મળવાનું છે સો પ્લીઝ જોડાઈ જાવ વિદ્યાકુલ ઉપર ડિસ્કાઉન્ટ પણ ચાલી રહ્યું છે વિદ્યાકુલ થર્ટી પહેલા સો વ્યક્તિઓ જે છે એને ત્રીસ ટકા ડિસ્કાઉન્ટ પણ પ્રાપ્ત થવાનું છે તો ફાસ્ટ ફાસ્ટ કરીને જોડાઈ જાવ ચાલો શરૂઆત કરીએ

કેન્દ્રીય કોષ બરોબર આ બંનેમાં શું ભિન્નતાઓ છે આ બંનેમાં શું તફાવત છે તો આ પણ પ્રશ્ન કેવો છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોષ અંદર સાબિત થઈ શકે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જોઈએ તો બીજો કેવો પ્રશ્ન છે ટૂંક નોંધ લખો યાર કોષ દિવાલ કોષ દિવાલ ક્યાં હોય વનસ્પતિ કોષમાં હોય ક્યાં હોય વનસ્પતિ કોષમાં હોય આ વનસ્પતિ કોષ જે છે એની અંદર શું હોય છે એની અંદર શું હોય છે યાર

શું કારણ આપવાનું છે કણાપ સૂત્ર ને કોષ નું ઉર્જાગર કેમ કોષનું ઉજાગર કહેવાય ક્યાં જોયું બેટા ફિઝિક્સ મસ્ત કોને કીધું કે હું ફિઝિક્સ સારું ભણાવું છું એમ એવું કોને કીધું તમને ક્યાં મારો ફિઝિક્સ નો વિડીયો જોઈ લીધો પ્રથમભાઈ ક્યાં જોઈ લીધો યાર પાક્કું છે મહેનત જારી છે ઓકે ચાલો ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો આ પણ ઇમ્પોર્ટન્ટ છે ત્યાર પછી આગળ વધીએ તો શું છે શા માટે કોષને સજીવોનો બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ કહે છે શા માટે સજીવોને બંધારણીય અને ક્રિયાત્મક એકમ કહેવાય ભાઈ શા માટે સજીવને શા માટે ભાઈ વૈજ્ઞાનિક કારણમાં પણ પૂછાય હો ભાઈ યસ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ બન તો આને પણ કરી લેજે યાર ત્યાર પછી જોઈએ તો આઠમો પ્રશ્ન કોણે કોષની શોધ કરી અને કેવી રીતે તો આપણને બધાને ખબર છે કોણે કોષની શોધ કરી ઓકે એ લખી લેવાનું એટલે તમારું કમ્પ્લીટ થઈ જાય થઈ જાય ને થઈ જાય તો અહીંયા જેટલા પણ આઈએમપી છે એનો સ્ક્રીનશોટ લેવો તો સ્ક્રીનશોટ લઈ લો અથવા તમ લખતા હોય તો લખી નાખો ઓકે ચેપ્ટર નંબર 5 સજીવોનો પાયાનો એકમ મોસ્ટ 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 ઈમ્પોર્ટન્ટ પ્રશ્ન છે તો ચાલો લેટ્સ સ્ટાર્ટ વિથ અવર ન્યુ ચેપ્ટર ઈ પેલા ઈ પેલા જો બેટા 10માવાળા પણ ઘણા બધા જોતા હશે 9માવાળા પણ ઘણા બધા જોતા હશે બરાબર તમારા ભાઈ બેન કોઈ મોટો હોય અને એને દમા ધોરણ માં બારમા ધોરણ માં તૈયારી કરતા હોય તો એના માટે બેટા સરસ મજાના પેપર સેટ પણ છે પેપર સેટ બોર્ડના પેપર સેટ આવી ગયા છે આજે મગવી લેજો તૈયારી કરજો અને દસમા ધોરણ વાળા માટે ખાસમ ખાસ કરીને આ બધી બુકો બહુ ઇમ્પોર્ટન્ટ છે બહુ એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે યાર આ બુકો ની તૈયારી કરશો ને તો ધુમા ધબી થઈ જાય સર અમારી સ્કૂલ માંથી ઓલ્ડ પેપર સોલ્વ કરાવ્યા છે આમાં અભાજ છે ઓકે એમાં અવાજ છે ને ઓકે આવા યાર

આ દાખલાઓ બેટા બધા કરી લેવા પડે જો આ દાખલાઓ તમે બધા ન કરો કયા કયા દાખલાઓ કરવાના પેલા તો ઉદાહરણના જે દાખલાઓ એ કરી લેવાના પછી કયા દાખલા કરવાના બેટા તો કે ઉદાહરણના દાખલા પૂરા થાય પછી સ્વાધ્યાય દાખલા સ્વાધ્યાય દાખલા બરોબર અને સ્વાધ્યાય દાખલા પૂરા થાય

બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ભાઈબન યાદ રાખજે યાદ રાખજે બરોબર ક્લિયર છે ક્લિયર છે ઓકે ચાલો ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો પેલો સમય ની વ્યાખ્યા આપો અને એકમ જણાવો ખાલી વ્યાખ્યા જ લખવાની અંતરની વ્યાખ્યા અને સ્થાન અંતરની વ્યાખ્યા બીજું કશું નથી લખવાનું અને એનો એસા એકમ તમારે લખી નાખવાનો એટલે તમારા બે માર્ગ રોકડા પછી જોઈએ બીજો પ્રશ્ન આ લેખ નું મહત્વ સમજાવો

કઈ નથી શરેરાશ ઝડપ કેવી રીતે જો તમને દાખલો શીખવાડું જો શરેરાશ ઝડપ એક જ મિનિટ શીખવાડી દઈએ આપણે તમને દાખલો થોડો તો જો શું કીધું એક પદાર્થ જે છે ચાર સેકન્ડમાં કેટલું સોળ મીટરનું અંતર કાપે તો ચાર સેકન્ડમાં કેટલું અંતર કાપે છે તો કે સોળ સેકન્ડ સોળ મીટરનું અંતર કાપે છે ત્યાર પછી કેટલું અંતર કાપે છે આ તો કે બે સેકન્ડમાં બે સેકન્ડમાં સોળ મીટરનું પાછું અંતર કાપે છે તો ટોટલ કેટલી ટોટલ કેટલા થયા છ સેકન્ડ થઈ અને ટોટલ કેટલું અંતર કાપ્યું તો કે સોળ દૂને બત્રીસ

વિદ્યાર્થી મિત્રો નવા છો આ ચેનલમાં તો પ્લીઝ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો યાર તમારા માટે આ બધું લઈને આવ્યા છીએ ચાલો ઝડપ નામની ભૌતિક રાશિ શા માટે શા માટે વ્યાખ્યાયિત કરવામાં આવે છે અને ઝડપની વ્યાખ્યા લખો ભાઈ ઝડપ નામની જે ભૌતિક રાશિ છે એને શા માટે સર 3 તારીખે મેથ્સની एग्जाम ઓકે ઓલ ધ બેસ્ટ ફોર યોર एग्जाम બેટા ઓકે તો આ પણ બહુ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ છે ત્યાર પછી આપણે આવીએ તો શું છે નિયમિત વર્તુળમય ગતિ એટલે શું અને તેના બે ઉદાહરણો આપો નિયમિત વર્તુળમય ગતિ ભાઈ ઓકે નિયમિત વર્તુળમય ગતિ કોને કહેવાય એ છેલ્લો ટોપિક છે આપણો આટલો બધો ઇમ્પોર્ટન્ટ છે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે તો આનો પણ ખાસ ભરપૂર ઉપયોગ કરવાનો છે ત્યાર પછી પ્રવેગ અને પ્રતિપ્રવેગના બે બે ઉદાહરણો આપો પ્રવેગ અને પ્રતિપ્રવેગ એ બંનેના બે બે ઉદાહરણો તમારે આપવાના છે કોને પ્રવેગ કહેવાય કોને પ્રતિપ્રવેગ કહેવાય જેમ કે દડાનું ઉદાહરણ આપું દડાને તમે આમ ફેંકો ઉપર તો એના વેગમાં ઘટાડો થાય ને તો એને પ્રતિપ્રવેગનું ઉદાહરણ કહેવાય અને એનો એ દડો પાછો નીચે આવે તો એને પ્રવેગી ગતિ કહેવાય ઓકે તો આ ઇમ્પોર્ટન્ટ છે આટલા પ્રશ્નો ત્યાર પછી જોઈએ તો છેલ્લો

પદાર્થ પર ઘર્ષણ લાગે યસ ઘર્ષણ નો લાગે યાર પછી સ્થિર પદાર્થ તો સ્થિર જ હોય એની પર અસંતુલિત બલ સંતુલિત બલ લાગતું હોય ઘર્ષણ બળ નો લાગતું હોય સર એ તો આઈએમપી છે સર બધા વિડીયો આવશે બેટા બધું આવશે સર તમે ફ્રી ઓકે ચાલો આગળ વધીએ યસ ફ્રીમાં બેટા યુટ્યુબ ઉપર ભણાવી ઘણું બધું ભણાવી તમારા માટે તો ઘણું બધું છે યાર બરોબર ચાલો લાઈક નો લાઈક કરવાનું ભૂલતા નહીં યાર

તો ખેડૂતો માટે પશુપાલન પ્રણાલીઓ કેવી રીતે લાભદાયક છે પશુપાલન પ્રણાલીઓનો ઉપયોગ કરવો જોઈએ ત્યાર પછી જોઈએ તો ટૂંકનો જ લખો ઇનલેન્ડ ફિશરિંગ ટૂંકનો જ લખવાની છે ઇનલેન્ડ ફિશરિંગ કોને ઇનલેન્ડ ફિશરિંગ કહેશો તમે ઓકે ઇનલેન્ડ ફિશરિંગ એટલે અંતર વાળું છે આજ છે આજ છે પણ શબ્દો બીજા છે ખાલી બીજું કઈ નથી ઓકે ચાલો ઓકે બેટા જરૂરથી કોમેન્ટ વાંચીશ સર આઈ બરોબર કે તમને આપી શકું મેં સાયન્સ કરેલું છે એટલે હું મને સાયન્સ આવડે છે આપણે આપીએ છીએ ચાલો ટૂંક લખો પાક ઉત્પાદનનું વ્યવસ્થાપન ટૂંક નોંધ વેરી મોસ્ટ એમપી પાક ઉત્પાદનનું નું વ્યવસ્થાપન પૂછાય તો આઈ એમ છે

કોઈપણ એક સવાલ તો આવશે જ લખીને લઈ લો આવશે જ આવશે જ તો અહીંયા જેટલા પણ આઈએમપી પ્રશ્નો હતા એ બધા આઈએમપી પ્રશ્નો આપણે લોકોએ બરોબર વિદ્યાર્થી મિત્રો મૂકી દીધા છે આટલા પ્રશ્નો તમે કરી લેશો તો મને લાગે છે કે તમારી તૈયારી બહેતર બની જવાની છે તમારી તૈયારી એક જોરદાર બની જવાની છે તો વિદ્યાર્થી મિત્રો જો તમને અમારું કામ ગમે છે તો એક લાઇક એક શેર અને એક સબસ્ક્રાઈબ કરી દેજો યાર ઘણી વખત મહેનત કરીએ છીએ તમારી પાછળ સર કાલે વિડીયો લાઈવ થશે બેટા ચેનલને સબસ્ક્રાઈબ કરો બધી ખબર પડી જશે સર એસએસના નોટ્સ બનાવ્યા વિના તૈયારી થઈ સ્ટાન્ડર્ડ સ્ટેન્ડ ઓકે બેટા થઈ જાય થઈ જાય થઈ જાય ઓકે તો રાખીએ સુધી મળી જાય કોઈ નવા વિડીયોમાં ત્યાં સુધી સર્વને જય હિન્દ જય ભારત ભારત માતાની જય ટાળાભાઈ ભાઈ સી